સરકાર ખેડૂતોને પ્રયોગાત્મક ખેતી કરવા પ્રોત્સાહિત કરી ખેડૂતોને સમૃદ્ધ બનાવવા પ્રયાસ કરે છે. જામનગરના ભોજાબેડી, ગઢકડા, નાના ખરડા અને બાદલા ગામના ખેડૂતો સમૂહ ખેતીના પ્રયોગથી પુષ્કળ આવક મેળવી રહ્યા છે. 25 ખેડૂતોએ કુલ 324 વીઘા જમીનમાં તરબૂચ તથા અન્ય બાગાયતી પાકોની ખેતી કરી નવી સફળતા મેળવી છે. આ ખેડૂતોએ અત્યાર સુધીમાં 65-70 હજાર ટન તરબૂચનું સમગ્ર રાજ્યમાં વેચાણ કર્યું છે. મારું નામ સીપી આશરફભાઈ યુસુફભાઈ છે. મારું ગામ ગઢકડા છે. અમે તરબૂચ ટેટીને લગતી બાગાયતની ખેતી કરીએ છીએ. આજુબાજુના ગામડામાં સમૂહમાં જોઈન્ટથી અને ગઢકડા, ભોજાબેડી, નાના ખડબા આજુબાજુના ગામમાં ગ્રુપમાં જ બધાય ખેતી કરીએ છીએ. લગભગ 20-30 ચાણાનો ગ્રુપ છે અને 300 વીઘાનું આ 3-4 ગામડામાં અમે ખેતી કરીએ છીએ. મલ્ચિંગથી વધારે પડતી ખેતી અમે તરબૂચની કરીએ છીએ અને વાવેતર જાન્યુઆરી ફેબ્રુઆરીના સમયગાળામાં કરીએ છીએ. છેલ્લા 3-4 વર્ષથી અમે ખાલી મલ્ચિંગનો ઉપયોગ કરતા હતા, પણ સમયની આરે થોડોક ફેરબદલ કરી અને ગ્રો કવર ઉપર આ વર્ષથી શરૂઆત કરી છે અમે, અને અમને એના ઘણા બધા બેનિફિટ થયા છે. ગ્રો કવરનો વાવેતર કરવાથી ને જીવાતની અંદર અને જે ક્લાઇમેટના જે ફેરફાર છે એમાં અમને ફાયદો થયો છે અને ઉત્પાદન 2-3 ટનથી 4 ટન સુધીનો વધારો મળ્યો છે અમને વીઘા દીઠ. અને અત્યારે અમારું હાર્વેસ્ટિંગ ચાલુ છે અને આ વર્ષે ભાવે સારા રહ્યા છે. 9 રૂપિયા 10 રૂપિયા સુધીની માર્કેટું છે એટલે વીઘા દીઠ 50,000 રૂપિયા સુધીનું પ્રોફિટ અમારા ખેડૂતો લઈ શક્યા છે. વાડીએથી અત્યારે અમારું 9-10 રૂપિયાના ભાવથી તરબૂચનું વેચાણ થાય છે અને પેમેન્ટ કન્ડિશન અમારી અહીંયા જ હોય છે કે જે લોકો માલ ભરી જાય, કોઈ ઓળખીતો વેપારી હોય તો 2-5 દિવસથી એ લોકોને ટાઈમ મળતો હોય છે. એના સિવાય આ વર્ષે બીજી જગ્યાએ માલનું શોર્ટ હોવાના કારણે એક્સપોર્ટ માટે પણ અમને ઓફરો મળેલી છે અને હજી અમારી પાસે પાછળના પ્લોટ છે અને એક રમજાન મહિનાના બેનિફિટના હિસાબથી ડિમાન્ડ નીકળવાની શક્યતા હોય. હજી એ વેપારીઓ કોન્ટેક કરે છે અને કદાચ આગળ જતાં 10-11 રૂપિયા સુધીની બજારનું શક્ય થયું છે એટલે આ વર્ષે જનરલ છે ને વધારે ફાયદો રહેશે ખેડૂતોને. ગીર તાલાળના વિઠ્ઠલપુર વડાળા ગામના વિસ્તારની અંદર હું છેલ્લા 2 વર્ષથી તરબૂચની ખેતી કરતો હતો. આ વર્ષે અહીંયા મેં વિડ્રો કરી અને આ અમારા વિસ્તારમાં જામનગર જિલ્લામાં વ્યાપ વધાર્યો છે. અમે ગ્રો કવરનો આ વર્ષથી શરૂઆત કરી અને અમે વેરિએશન જોયું. ગીર વિસ્તારમાં હું આમ જનરલી 20 દિવસે કે મહિના દિવસે ચક્કર મારું છું, અમારા ધંધાકીય રિલેશન છે. આ વર્ષે એ લોકોએ ગ્રો કવરનો ઉપયોગ નથી કર્યો, જેના હિસાબથી ઉત્પાદન જ્યાં 7-8 ટન 9 ટન સુધીનો થતો હતો એ થ્રીપ્સના એટેકના હિસાબથી અને વાતાવરણના ક્લાઇમેટના ફેરફારના હિસાબથી ઉત્પાદન લગભગ 5 ટનની આજુબાજુ રહી ગયું છે અને એની સામે અમને 8-9 ટન સુધીનું ઉત્પાદન મળ્યું છે. એના સિવાય જે ગયા વર્ષે લોકડાઉનની અંદર માણસો કે વેપારીઓ જે માણસોનો માલ વેચાણો નથી અને એ હિસાબથી જે તે સમયે આંધ્રપ્રદેશ કે મહારાષ્ટ્રના વિસ્તારોનો માલ આ વખતે વાવેતર ઓછું છે એટલે બહારનો માલ અત્યારે આવતો નથી જામનગર ડિસ્ટ્રિક્ટમાં કે આપણા ગુજરાતમાં. એના હિસાબથી દર વર્ષ કરતાં જનરલી 3-4 રૂપિયા માર્કેટ ઊંચી મળે છે, જેનો ખેડૂતને બહોળો ફાયદો થાય છે. મારું નામ સપિયા આદમ કાસમભાઈ, ગામ નાના ખડબા, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર. અમે લોકો 2017થી આ તરબૂચની ખેતી કરીએ છીએ. એની અંદર અમે સ્ટાર્ટમાં 3-4 જણા હતા. અત્યારે 2020-21માં મિનિમમ 25 જણા અત્યારે આ તરબૂચ ખેતી અને કાકડી એટલે મતલબ શાકભાજી બાગાયત ખેતી કરીએ છીએ. બીજું કે મલ્ચિંગ દ્વારા તરબૂચ અને ટેટીનું વાવેતર કરી છે, એની ઉપર ક્રોપ કવર, જેમાં મલ્ચિંગના ઘણા બધા ખરા એવા ફાયદા છે કે જમીનજન્ય રોગ અટકાવે છે, પ્લસ પાણીની બચત, ફળની ક્વોલિટી ન બગડે એ પણ મલ્ચિંગ પૂરેપૂરો ભાગ ભજવે છે. બીજું કે ક્રોપ કવર એની ઉપર અમે કરીએ છીએ, જેનાથી ઠંડીમાં આગતરું વાવેતર ડિસેમ્બર જાન્યુઆરીમાં એ વાવેતર અમે કરી શકીએ છીએ, જેનાથી ઠંડી સામે રક્ષણ મળે છે, પ્લસ રોગ જીવાત થ્રીપ્સ જેવા કે બીજી ચૂસિયા પ્રકારની જીવાતો, કોઈ પણ જીવાતો બરાબર છે, એ જીવાતો સામે રક્ષણ મળે છે પાકને. બીજું કે કુદરતી વાતાવરણ, ઠાર, ઝાકળ, તડકો એ બધી વસ્તુ મેન્ટેન રાખે છે, જેનાથી ફળની સાઇઝ અને ફળની ક્વોલિટી બહુ સરસ હોય છે. માર્કેટની અંદર આનો 1-1.5 રૂપિયો વધુ પણ મળે છે બરાબર છે. બીજી અધર ખેતી આપણે એમને એમ કરીએ છીએ, એનાથી ફળ પણ બગડે છે, સાઇઝ બનતી નથી, રોગ જીવાત વધુ આવે છે, ઉત્પાદન પણ 50% ઓછું આવે છે બરાબર. એ અમારી નજર સમક્ષ બધા
કેસ જોયેલા છે અને અમે આ મેક્સિમમ 25 ખેડૂત અત્યારે આ ગ્રુપમાં જોડાયેલા છીએ, એકબીજા બધા 3-4 ગામડાઓમાં, બરાબર છે? પછી એની અંદર બધાએ તરબૂચ અને ટેટી વાવેતર કરેલ છે. પછી આની અંદર ડ્રીપથી માંડી ડ્રીપ ઇરિગેશનમાં સબસિડી મળે છે ગવર્મેન્ટની, તે પછી મલ્ચિંગમાં અને ક્રોપ કવરમાં, તે પછી પાણીના ટાંકા બનાવવા માટે ઘણી બધી એવી સબસિડી છે કે બધી એમાં સબસિડી ગવર્મેન્ટ આપે છે અને ઘણો બધો ફાયદો પણ મળે છે. તો બાગાયતી ખેતી બીજા ખેડૂતને કરવા ભલામણ છે. બીજું કે અમે 25-30 જણા ખેતી કરીએ છીએ અને તરબૂચ ટેટીનું ઉત્પાદન વધારી અને ચાલુ કર્યું તો અમને ઘણો ફાયદો છે. આજ 2017માં અમે 3-4 જણા હતા તો વેપારીઓ અમારે ગોતવા જવા પડતા હતા અને માલનો નિકાર કરવો પડતો હતો. અત્યારે વેપારીઓ અમને ગોતે છે અને ખેતર ઉપર આવી અને માલ લઈ જાય છે. આ એક મોટામાં મોટો ફાયદો છે સર્કલ ખેતીમાં, કે જે તમે બધા એકબીજા જોડાયેલા હોય, અમે બધા એક સાથે એકબીજા જ્યાં જરૂર પડે ત્યાં પહોંચી જાય છીએ અને સમૂહમાં જ ખેતી કરીએ છીએ. હજી પણ 10-12 ખેડૂત વધે એવી અમે અપેક્ષા છે અમારી. સમૂહ ખેતીનો એક મોટો ફાયદો એ છે કે એક તો અમે જ્યારે શરૂઆતમાં ખેતી કરી 3-4 જણા હતા, બરાબર છે, ત્યારે અમારે ત્યારથી અત્યારે અમારે સમૂહ ખેતી થઈ 25 જણા અમે જે તૈયાર થયેલા છે અહીંયા, તો એની અંદર અમને 30-40% ફાયદો મળેલો છે. 30-40%, બરાબર. બીજું એ કે વાવેતરથી માંડી અને વેચાવા સુધી અમે એકબીજા સાથે સંકળાયેલા છીએ, જ્યાં જેને જરૂરત પડે ત્યાં પહોંચીએ છીએ. બીજું કે બીજા કોઈના પ્લોટમાં, કે દાખલા તરીકે મારા પ્લોટમાં, મારા ખેતરમાં આ તકલીફ છે તો અમે બીજાને મારા ખેતરમાં ટ્રીટમેન્ટ કરીને અમે બીજાઓને ટ્રીટમેન્ટ કરાવી દઈએ છીએ, જેનાથી બીજા ઘેરાઓમાં ખેતરમાં આ તકલીફ પડે નહીં. આ મોટામાં મોટો સમૂહ ખેતીનો ફાયદો છે.